બોલો શ્રી નરનારાયણ દેવની બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની સંત કૃપાય સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ કૃપાથી પામીએ પૂર્ણ પુરૂષોત્તમ ધામ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વક્તા મદદય પરમ પૂજ્ય ધર્મ ધ્વન ધર એકાજર આઠ આચાર્યમાં શ્રી રાકેશમજી મહારાજ બ્રહ્મની સંતો દેશ દેશદેતી પધારેલા તમામ હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામીનારાયણ સરસ ભક્તો આજ તો અક્ષરધામની સભા મહારાજ કે જ્યાં ભગવાન પ્રગટ બિરાજતા હોય ત્યાં મુક્તો પણ પ્રગટ હોય શ્રીજી મહારાજ આ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે મહારાજે વચરમાત્મક ગીતનું છે મધ્યનું એકવીસમાં પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતને એ વિશે જ્યારે હેત થાય ત્યારે સર્વ મુદ્દો એને હાથમાં આવ્યો એક વાર કાંઈ સાંભળો લાખ વાર કાંઈ સમજો એક વાર એક જન્મે કે લાખ જન્મે તમે સમજો તો આટલો જ મુદ્દો સમજવો છે ભક્તો આપણે જે સત્સંગ મળ્યો છે એ પ્રગટ સત્સંગ છે પ્રગઢ ભગવાન છે પ્રગટ સંતો છે અને પ્રગટ હરિભક્તો છે આવો જ્યારે મહિમા સમજાય ત્યારે મોક્ષમાં કાંઈ ખામી નથી મોદો એને હાથમાં આવી ગયો શ્રીજી મહારાજે કીધું સર્વ મોદો એના હાથમાં આવ્યો આપણે જે મળ્યું છે એ કોઈને મળ્યું નથી આવો સત્સંગ જેને કોટી જન્મ સુધી સાધના કરીએ છતાં આવો સત્સંગ જેને નથી મળતો આપણે સેજે સેજે આવા આચાર્ય આવા દેવો આવા સંતો આવા ભક્તો જે મળ્યા છે એને મહિમા સમજાય ત્યારે વિકાર માત્ર ટાળવા નથી પડતા ટળી જાય છે સાધના કરીને થાકી જઈએ છતાં નિર્દોષથી થવા તો પણ આવા સંતોની જ્યારે કૃપા થાય આવા સંતના જ્યારે વચનમાં રહેવાય ત્યારે સમજી લોકો આપે નિર્દોષ થઈ ગયા સાધના કરીને પણ ભક્તો આ સત્સંગ આ સંત આ મહારાજ અને મહારાજે પધરાયેલા શ્રી દેવો લક્ષ્મીનારાયણ દેવ હોય કે રાધારમણ દેવ હોય ગોપીનાથજી મહારાજ હોય એને વિશે જે અન્ય નિષ્ઠા એનો પસંગ આવા સંતની વિશે પસંગ કરજો મહારાજે મત પ્રથમનું ચોપનનું વચન મત કીધું છે કે પસંગ મજરમ પાસમાં ન કહે વિધું ભક્તો જ્યાં સુધી આપણે સંતનો પસંગ નહીં કરીએ ને ત્યાં સુધી આપણો સત્સંગ ટકવો કઠણ છે સંગ કરીએ છીએ સંઘ કદાચ કરતા આવશે પણ જ્યારે આપણા સ્વભાવ ઉપર જ્યારે આવા સંતો કાંઈક વાત કરતા હશે ત્યારે આપણે સ્વભાવને જીવ પ્રાણી માત્ર સ્વભાવને વસશે સ્વભાવ જ્યારે નહીં છૂટે ને ત્યારે સંતનો ભાવ આવશે જેમ કે તમે બધા હાથમાં માળા છે એ માળા છે ને મણકો એ દોરાનો સંઘ કર્યો છે જ્યાં સુધી દોરાનો સંઘ છે ત્યાં સુધી માળા છે પણ જ્યારે દોરાનો સંઘ તૂટી જાય એટલે મણકો થઈ જાય એમ આપણે માત્ર સંતનો સમાગમ કરી સસ સંઘ કરીએ અને જ્યારે સંત આપણા સ્વભાવ પર વાત કરે ત્યારે આપણે સંગનો સંતનો અભાવ આવી જાય છે એટલે સત્સંગથી આપણે છૂટા પડી જાય છે પણ સંતો આવા સંત સાથે ગોપાળાનંદ સ્વામી જેવા હોય મુક્તાલ સ્વામી જેવા સંત આ સભામાં બિરાજે છે એવા સંત સાથે પ્રસંગ કરજો જ્યારે પ્રસંગ કરશો ત્યારે આપણા સ્વભાવ માત્ર ટળી જશે અને મહારાજના અક્ષરધામ દિવસો સત્સંગનો સુખ આપણે લઈ શકશું બસ જાચું નથું કે આ સભા જોઈને હું પણ ધન્ય અનુભવું છું કે અક્ષરધામની સભાના મને પણ દર્શન થયા મારા અહોભાગ્ય કે આવા સંતની સભા અને આ હરિભક્તોની સભા મને દર્શન કેથી થાય હું પણ મારું ના ધન્ય જાતને અનુભવું છું કે મને પણ આ સભાના સંત સભાના અને તમે જેવા હરિભક્તોને દર્શન થયા બસ જાજું નથી ગયું ભગવાન પાસે પ્રાર્થના કરીએ જેમ આપણે મહારાજ પધરા આપેલા દેવો એની વિશે વિશેષ વિશેષ નિષ્ઠા વધે અને આ સંતના વિશે પ્રસંગ થાય એવા સ્વભાવ સાથે બધા ભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए